નમસ્કાર, આપનું સ્વાગત છે. આજની આ રથયાત્રા વિશે જણાવશો કે રથની તૈયારી બાર અમે જોઈ શકીએ છીએ કે સરસ મજાનો રથ તૈયાર થઈ રહ્યો છે અને ભગવાનને પણ તૈયાર કરવામાં આવ્યા છે, એના વિશે કંઈક. જગન્નાથ ભગવાનની આજે સવારથી તૈયારી છે. ભગવાનની મંગલ આરતી પછી ભગવાનને વૃંદાવનથી લાવેલા વિશેષ શૃંગારથી શણગારવામાં આવ્યા છે. ત્યારબાદ ભગવાનને આજે સવારે 56 ભોગ લગાવવામાં આવ્યા હતા અને આગંતુક બધા જ મહેમાનો માટે ઉત્તમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અત્યારે ભગવાનને રાજભોગ અર્પણ કરેલો છે. અને બહાર જે રથની તૈયારીઓ થઈ રહી છે એની અંદર રથની અંદર સંપૂર્ણપણે ફૂલોનું કામ કરેલું છે અને અનેક ભક્તો રથના સાથે કીર્તનમાં પ્રસ્થાન કરશે. થોડાક સમયમાં ભગવાન જગન્નાથજી પોતાના મૂળ સ્થાન ઉપર જ્યાંથી રથયાત્રા પ્રસ્થાન થવાનું છે ત્યાં આગળ પહોંચશે અને અવસર પાર્ટી પ્લોટેથી સર્વપ્રથમ પહેલાં ભગવાનનું સ્વાગત કરવામાં આવશે અને તે અવસર પાર્ટી પ્લોટે ભગવાનને ફરીથી 56 ભોગ અર્પણ કરવામાં આવશે અને આગંતુક મહેમાનોનું સ્વાગત કરી એમના હાથે કપૂર અને શ્રીફળથી ભગવાનની આરતી કરાવવામાં આવશે અને ભગવાનનો સ્તોત્ર પાઠ કરવામાં આવશે અને ત્યારબાદ વિધિવત નરસિંહ ભગવાનને પ્રાર્થના કરી કે જે સંપૂર્ણ વિઘ્નનો નાશ કરે એવી પ્રાર્થના કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે અને આ રથયાત્રા સંપૂર્ણ મહેસાણાની અંદર 9 કિલોમીટરનું અંતર પૂરું કરશે. જે રથયાત્રા મોઢેરા રોડથી પ્રસ્થાન થશે તો મોઢેરા સર્કલ થઈ અને પછી બજારમાં કૃષ્ણના ઢાળ થઈ પીલાજીગંજે થઈ તોરણવાળી માતાથી ગોપીનાળાથી પછી રાધનપુર રોડ અને રાધનપુર રોડથી પછી અંતે ઉમંગ પાર્ટી પ્લોટમાં રથયાત્રાનો વિશ્રામ થશે. તો આ રીતે રથયાત્રા દરમિયાન અનેક પ્રકારની તૈયારી અને કીર્તન પાર્ટી પણ અલગ અલગ જગ્યાએથી વધારે છે. મહારાષ્ટ્રથી ભક્તો આવે છે, અમૃતસરથી પણ ભક્તો આવે છે અને ગુજરાતમાં પાટણ, કડી અને પાલનપુરથી પણ ભક્તો આવે છે કીર્તન કરવા માટે. સંપૂર્ણ રથયાત્રા દરમિયાન ભક્તોના ભાવને ધ્યાનમાં રાખતા અને એમની સેવાને ધ્યાનમાં રાખતા 40 પ્રસાદના સ્ટોલ કરેલા છે જેમાં ભક્તોને પ્રસાદ અર્પણ કરવામાં આવશે ભગવાનના કીર્તન સાથે સાથે. આ પ્રકારે જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે અનેક દિવસોથી આ તૈયારીઓ ચાલતી હતી. અને કોઈ પ્રદર્શનો ખાસ કરીને આકર્ષણના હોય છે, એક એમાં કોઈ અલગથી કોઈ તૈયારીઓ છે? જગન્નાથ ભગવાનની આ રથયાત્રામાં દરસ એવી વિશેષ ભગવાન કૃષ્ણના સંદર્ભની ઝાંકી છે કે જે ઝાંકી આપણી સંસ્કૃતિને પ્રગટ કરે છે, જેમાં ભગવાન કૃષ્ણ અને કૃષ્ણના અવતારના અનેક પ્રકારના દર્શન છે એની અંદર, જેમાં રાધા કૃષ્ણ છે, રામ દરબાર છે, સીતા માતા, રામજી, હનુમાનજી, લક્ષ્મણજી, ભગવાન રામચંદ્રજી જે શિવલિંગ રામેશ્વરની સ્થાપના કરે છે એ દ્રશ્ય છે. ભગવાન આપના પોતાના ભક્ત માટે વત્સલ છે એવું સુદામા કૃષ્ણનું પણ પાત્ર છે એની અંદર અને શિવજી, પાર્વતી અને ગણપતિજીનું પણ પાત્ર છે એમાં. એવા 10 વિશેષ પાત્ર જે આપણી સંસ્કૃતિને પ્રગટ કરતા હોય એવા 10 ઝાંકીના દ્રશ્ય છે કે જે શહેરના લોકોને આપણી સંસ્કૃતિ વિશે અવગત કરાવે. તો ત્યારે આપણી સાથે એક ભક્ત જોડાઈ ચૂક્યા છે, એમની સાથે થોડી વાત કરશું આપણે. જી, આપકા નામ? હરે કૃષ્ણ. સીતાક્ષી. આપ મહેસાણા સે? જી, સુરત સે હું અભી મહેસાણા મેં આઈ હું. તો યે આપકી પહેલી રથ યાત્રા હૈ? મતલબ જી, ઇસ બાર કી જો તૈયારી હૈ જો મંદિર મેં વો કૈસી દિખ રહી હૈ આપકો? બહોત અચ્છી દિખ રહી હૈ ઓર રંગોલી ભી બના હૈ ઓર ભગવાન કી બહોત અચ્છે સે સેવા હો રહી જગન્નાથ જી કા ઓર રથ ભગવાન કા રથ ભી તૈયાર હૈ ઓર ક્યા હૈ કી રથ જગન્નાથ જી ભી બહાર આ ચુકે હૈ ઓર હમ લોગ જાને વાલે હૈ ઉધર રથ યાત્રા મેં. सब लोग अच्छे से इंजॉय करेंगे. कैसा उत्साह दिख रहा है? बहुत अच्छा दिख रहा है और बहुत अच्छा लगता है. जगन्नाथ जी के ये यात्रा सबसे बड़ी यात्रा है. तो थोड़ी जो क्षणों में भगवान जगन्नाथ मंदिर में निकली ने जे नगरवासियों छे जे मेहसाणा वासियों छे भक्तों ने पोताना दर्शन आपसे भाई बलराम अने बहन सुभद्रा साथे. हरे कृष्णा. हरे कृष्ण. तमारुं नाम? रिया सोनी. जानवी पटेल. તો તમારી અંદર કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ રથયાત્રા? અમે લોકો તો બહુ જ એક્સાઇટેડ, પહેલેથી બહુ એક્સાઇટેડ હતા, 1 મંથથી બહુ જ એક્સાઇટેડ હતા, પ્રિપરેશન કરતા હતા, એટલે આજે બી અમે બહુ ખુશ છીએ. દર વર્ષે જોડાવ છો?
આ બે વર્ષથી થાય છે, હું તો આ ફર્સ્ટ ટાઈમ અટેન્ડ કરું છું. હું બી ત્રણ વર્ષથી અહીંયા જોડાય છે એટલા છું સાથે. આટલા સરસ મજાના તમે કપડાં પહેર્યા છે, સો આના વિશે કંઈ જણાવો. તમે અમે લોકો છે ને કીર્તનમાં ડાન્સ કરવાના છીએ. જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ડાન્સ કરીશું, કીર્તન કરીશું, હરે કૃષ્ણ જપ કરીશું. અને કેટલી બીજી તૈયારીઓ, લોકોને ઉત્સાહ કેવા જો કેવો જો? બહુ જ ઉત્સાહ છે, બધા બહુ જ એક્સાઇટેડ છે, બહુ જ ખુશ છે અને બધા ખુશીથી પાર્ટિસિપેટ કર્યું છે. તમે બધા બી જોડાઓ સાથે ભગવાનના દર્શન કરો. હરે કૃષ્ણ. તો હાલ અમે આવી ચૂક્યા છીએ મહેસાણાના ઇસ્કોન મંદિર ખાતે, જ્યાં ભગવાનને રથમાં બેસાડવા માટે લઈ જઈ રહ્યા છે. મારી પાછળ તમે જોઈ શકો છો બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ નીકળી ચૂક્યા છે પોતાના ભાઈ બલરામ અને સુભદ્રાજી બહેન સાથે. મારી પાછળ અત્યારે ઇસ્કોન મંદિરના જેટલા પણ લોકો છે, લોકોની તૈયારીઓ દેખાઈ રહી છે અંદર સરસ મજાની. તો જગન્નાથ ભગવાન નીકળી ચૂક્યા છે પોતાના ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે રથમાં બેસવા માટે. અને થોડી જ ક્ષણોમાં આપણે સૌ મહેસાણા વાસીઓ સૌ કોઈ જોઈ શકશે આ પૂરી નગર યાત્રા. નગરનો નાથ નીકળી ચૂક્યો છે રથમાં બેસવા માટે. રથયાત્રા થોડી જ ક્ષણોમાં શરૂ થશે અને સૌ કોઈને દર્શન આપશે ભગવાન જગન્નાથ. તો આપણે આવી ચૂક્યા છીએ રથ આગળ અને હવે થોડી જ ક્ષણોમાં જે ભગવાન જગન્નાથ છે પોતાના બહેન અને ભાઈ સાથે આ રથમાં બિરાજમાન થશે. નગરયાત્રાએ નીકળશે અને સૌ કોઈ મહેસાણા વાસીઓ અને મહેસાણાના જે ભક્તો છે તે સૌ કોઈને ભગવાન જગન્નાથ પોતાના દર્શન આપશે. થોડી જ ક્ષણોમાં મહેસાણાની જે નગરયાત્રા છે તે શરૂ થશે અને ભગવાન જગન્નાથ સૌ કોઈને પોતાના દર્શન આપશે. અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સિક્યુરિટી જોઈ શકીએ છીએ આપણે અહીંયા આગળ. આ સાથે ભક્તોનો ઉત્સાહ પણ અહીંયા જોઈ શકીએ છીએ કે મહેસાણાના જે લોકો છે અહીંયા આવી ચૂક્યા છે અને ભગવાનના દર્શને આવી ચૂક્યા છે સૌ કોઈ. તો જે રથ સજાવવામાં આવ્યો છે મારી પાછળ જોઈ શકો છો તમે ભગવાન જગન્નાથનો. તો અમે મહેસાણાના અવસર પાર્ટી પ્લોટે આવી ચૂક્યા છીએ અને અહીંયા જે ભગવાન જગન્નાથ એમના ભાઈ અને બહેન સાથે આવી ચૂક્યા છે, અહીંયાથી જ રથની શરૂઆત થવાની છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનો રથ ભગવાનનો સજાવવામાં આવ્યો છે. ફૂલોથી જે આખો રથ શણગારવામાં આવ્યો છે ભગવાન જગન્નાથનો. અને હવે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે આ રથમાં બિરાજમાન થશે થોડી જ ક્ષણોમાં. અને ત્યારબાદ જોઈ શકીએ છીએ કે મહેસાણાના જે ભક્તો છે નગરયાત્રાએ નીકળશે. આ રથયાત્રા ભગવાન જગન્નાથ જે છે એ સૌ લોકોને પોતાના દર્શન આપશે. જય જગન્નાથ, જય જગન્નાથ. જગન્નાથજીને એમના રથમાં બિરાજમાન કરવા માટે લોકો લઈ જઈ રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ ભગવાનને એમના રથમાં બેસાડવામાં આવી રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં આ રથયાત્રા મહેસાણાના નગરે નીકળશે, મહેસાણાની હરેક નગરીમાં નીકળશે અને ત્યારબાદ દરેક ભક્તોને ભગવાન પોતાના દર્શન આપશે. સુંદર મજાના વાઘા સાથે જગન્નાથ ભગવાન પોતાના રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે.